રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી મહામંત્ર ધામ ખાતે મંત્રરાજ સ્ટુડિયોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ફરેણીના મહામંત્ર ધામમાં 170 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને મહામંત્ર ઘોષિત કરેલો અને આ પવિત્ર ધામ ખાતે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણ સ્વામીની પ્રેરણાથી સહજાનંદ સંસ્કાર ધામ ચલાવવામાં આવે છે. મહામંત્ર ધામ ખાતે મંત્રરાજ સ્ટુડિયોના ઉદઘાટન પ્રસંગે પ્રસિદ્ધ કલાકાર હેમંતભાઈ ચૌહાણ તથા દીપક જોશી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ ભગવાન કી જય. નંદના લાલ તમે ઓરા, નંદના લાલ તમે ઓરા, તમે તો રાયાઓ હસીને બોલાવો. જગતની અંદર બે જ વસ્તુ દુર્લભ છે, સંત સમાગમ, હરિકથા. ભાઈ ચૌહાણ એટલે હેમંતભાઈ ચૌહાણના સુપુત્ર, એમનું ખૂબ ખૂબ સ્વાગત. અને સ્વામીજીના આશીર્વાદથી જેવડું નામ હેમંતભાઈ નું છે એવું જ નામ એમનું પણ થાય એવા સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ. ફરણી મહામંત્ર ધામ, ત્યાં ભગવાન સ્વામિનારાયણે 170 વર્ષ પહેલા પોતાનો મહામંત્ર ઉદ્ઘોષિત કરેલો એવા પવિત્ર ધામની અંદર પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી એમની પ્રેરણાથી શ્રી સહજાનંદ સંસ્કાર ધામ ચાલે છે. ત્યાં એના પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠના સંકુલમાં મંત્રરાજ સંગીત સ્ટુડિયોનું નિર્માણ થયેલું છે. આ સ્ટુડિયોની અંદર ઉદઘાટન તો શાસ્ત્રી સ્વામીએ વિદેશ વિચરણ જતા અગાઉ કરેલું, પરંતુ આજ રોજ અષાઢી બીજના પાવનકારી દિવસે દિગ્ગજ કલાકારોને બોલાવીને આમંત્રણ આપીને શ્રી હેમંતભાઈ ચૌહાણ તથા શ્રી દીપકભાઈ જોશી વગેરે કલાકારોની ઉપસ્થિતિમાં આ સંગીત સ્ટુડિયો રેકોર્ડિંગ માટે ખુલ્લો મૂકવાનો પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઈચ્છા અને આદેશ હતો. એ અનુસાર આજરોજ આ કાર્યક્રમ સંપન્ન થયો છે. બધા કલાકારોએ પોતાના ભાવ રેલાવ્યા છે, સંગીતના સુરો રેલાવ્યા છે અને કીર્તન ભક્તિ દ્વારા આ સંગીત સ્ટુડિયો રેકોર્ડિંગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મંત્રરાજ સ્ટુડિયો ફરેણી સ્વામિનારાયણ ધામ સ્વામીશ્રીના આમંત્રણને લઈ આજે અમે સૌ કલાકારો અહીંયા આવ્યા છીએ. આવતા નિવેદ અમે સીધા હોલમાં ગયા, ત્યાં એક સુંદર મજાનો પ્રોગ્રામ માણ્યો અને ત્યારબાદ અહીંયા અમે સ્ટુડિયોમાં આવ્યા અને સ્ટુડિયો પણ પ્રોફેશનલ અને અદ્ભુત બનાવ્યો છે. જે ફિલ્મના રેકોર્ડિંગ થાય એવો, એટલે એની અંદર પણ અમે બધા કલાકારોએ એક એક રચના બધી રજૂ કરી. એક તો સુંદર પવિત્ર વાતાવરણ, આજુબાજુના બધા ખેતરો હરિયાળા, અને એની અંદર આવું ભગવાન સ્વામિનારાયણની કૃપાનું એક સુંદર ધામ, અને એની અંદર આવો એક માં સરસ્વતીની ઉપાસના માટે એક સુંદર સ્ટુડિયો બન્યો. તો અહીંયા તો ગાયા પહેલાં જ મન કોળાઈ જાય, અને પછી અહીંયા તો એક કલાકારોનું ધામ બની જાય છે, કલાકારો માટે આશીર્વાદરૂપ છે. અહીંયા ધમધમ તુરીએ અને અહીંયા સુંદર સુંદર મજાના કીર્તનો, ભજનો અને જે કંઈ આપણે લોકસંગીત છે એ બધું રેકોર્ડિંગ થતું રહીએ અને એનો લોકો સુધી સંદેશ પહોંચ્યો રહીએ એવી મારી પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.